મોદી ની કે મોદી એ વિકાસ કર્યો એટલે તો આખો ગોધરા નું ભૂત ધોળાવવા માંડે, કે મોદી એ આટલું બધું કર્યું તો ગોધરા નું ભૂત આ લોકો પાસે ગોધરા સિવાય હકીકતમાં કઈ બચ્યું નથી. ઘણી વાર હું વિચાર કરતો કે અમે જે કોમેડી કરતા હોય અમને કોણ હસાવી શકે, પણ આ લોકો બાપ છે. અને તમે વિચાર કરો કે આ કેવી વાત છે કે એક રાઇટરના નામે, એક લેખકના નામે ટીવી સિરિયલ ચાલતી હોય. તમે ક્યાંય દુનિયામાં જોયું છે કે તારક મહેતાનો ઉલ્ટા ચશ્મા, આવું ક્યારે તમે જોયું છે કે લેખકના નામે તમે ટીવી સિરિયલ ચાલે છે? એટલે આ બહુ અદ્ભુત વાત છે. અને ગુજરાતનું જેને કહીએ ને કોહિનૂર એવા, એક નરેન્દ્ર મોદી છે, બીજા તારક મહેતા સાહેબ છે, અને આપણે ભાગ્યશાળી છે કે બે ગુજરાતી છે. અને અહીંયા આગળ એ લોકો આવ્યા છે કે ભાજપના પ્રચાર માટે આવ્યા છે, મોદી સાહેબના પ્રચાર માટે આવ્યા છે. અને હું મારી જાતને પણ ખરેખર ભાગ્યશાળી માનું છું કે મારા માટે પણ આવ્યા છે, કારણ કે આ લોકોનો એટલો મોટો ચાહક વર્ગ છે જે ફિજી આઇલેન્ડ સુધી ફેલાયેલો છે. માત્ર અમેરિકા, લંડન, હિન્દુસ્તાનની ફિજી આઇલેન્ડ સુધી આ લોકોનો ચાહક વર્ગ ફેલાયેલો છે. એટલે આ લોકો ભલે કહેવાય ટીવી ના, પણ કોઈ પણ મોટા જબરદસ્ત ફિલ્મ સ્ટાર થી જરાય ઉતરતા નથી. અને એવા માણસો જયારે ભાજપમાં જોડે હોય, મોદી જોડે, પછી આપણે ચિંતા કરવાની જરૂર નથી. અને મિત્રો, મારે અહીંયા વાત એ કરવાની કે હું આ 2014ની ચૂંટણીના છેલ્લી ચૂંટણીના છેલ્લી સભાના છેલ્લા વક્તા તરીકે હું અહીંયા તમારી સામે હાજર છું. તમારો પ્રેમ હશે તો બીજી વાર આવતી ચૂંટણીમાં વક્તા તરીકે ઊભો રાખશો તો ઊભો રહે. પણ અહીંયા કહેવાનું એ કે મારી તમને વિનંતી છે કે તમે મને એક ફિલ્મ સ્ટાર પરેશ રાવલ તરીકે નહીં સાંભળતો, મને જોજો ફિલ્મ સ્ટાર પરેશ રાવલ તરીકે, પણ તમે મને સાંભળજો એક બહુ સમજુ જવાબદારી ધરાવનારા ઉમેદવાર તરીકે. આટલી મારી તમને વિનંતી છે. કારણ કે અહીંયા આગળ જે વાત કરવા માંગુ છું, જે તમારી સામે જણાવવા માંગુ છું, એ બહુ ગંભીર બાબતો છે. એટલે એક સમજદાર માણસ જવાબદારીપૂર્વક વાત કરતો હોય એની વાતો કેવી રીતે સંભળાય, એ જ મારી તમને વિનંતી છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં મેં એમ કહું હતું કે ભાઈ હું આ કોઈ ચૂંટણીમાં ઊભો રહેવા માંગતો નથી, મારે કોઈ ટિકિટ ફિકિટ નથી જોઈતી, કંઈ કરતા કંઈ નથી જોઈતું, અમે આવ્યા છે માત્ર મોદી સાહેબ માટે. એટલે ગવર્નમેન્ટનો કોઈ હોદ્દો, ગ્રાન્ટ, જમીનનો ટુકડો કંઈ નથી જોઈતું. પછી હું નૈરોબીમાં હતો, એ વાતને તો વર્ષો વીતી ગયા, નૈરોબીમાં હતો હમણાં ત્યારે મને મોદી સાહેબનું કહેણ આવ્યું કે ચૂંટણીમાં ઊભા રહેવાનું હતું. એટલે આપણો એક નિયમ છે કે માં મોસાળ ને મોદી એને ના ન પડાય. એટલે આપણે કહું ઠીક છે સાહેબ ઊભા રહીશું, પણ આ ઊભા રહેવા માટેના ઘણા કારણો છે. તમને ઘણી વાર એવું થતું હશે કે આ બોલિવૂડના એક્ટરો જે વારંવાર બીજે બધે ઉતરતા હોય છે અને પછી હાલ્યા જતા હોય છે, એવું તે શું જોયું છે બોલિવૂડના લોકોએ મોદીમાં? આજે અમિતાભ બચ્ચન જે એક એડવર્ટાઇઝમેન્ટના 8-9 કરોડ રૂપિયા લેતો હોય, એ માણસ એક પણ પાઈ પૈસો લીધા વગર, એક રૂપિયો લીધા વગર 6-7 વર્ષથી ગુજરાત રાજ્યની એડવર્ટાઇઝમેન્ટ કરે છે. શેના માટે? કારણ કે એ લોકોએ એ જોયું કે મોદી સાહેબ નિસ્વાર્થ ભાવે કામ કરે છે, મોદી ભ્રષ્ટાચાર વગર કામ કરે છે, મોદી સગાવાત ચલાવ્યા વગર કામ કરે છે, મોદી વોટ બેંક પોલિટિક્સમાં માન્યા વગર કામ કરે છે. એટલે આપણી પાસે એક ભડનો દીકરો છે, એના પડખે ઊભા રહેવાય, એટલા માટે બોલિવૂડ વાળા મેદાનમાં ઉતર્યા છે. બાકી કોઈ એમ માનતો હોય કે મોદી સાહેબની સવારે બોલિવૂડના કુકડાઓ કુકડે કુક કરે જેનાથી પડતી હોય તો વાત ખોટી છે. મોદી સાહેબ, નરેન્દ્ર મોદી સાહેબ પોતે ખુદ સુપરસ્ટાર છે. અને એ માણસે, કારણ કે તમે વિચાર કરો કે જે માણસના માથે 12-12, 14-14 વર્ષથી જે લેવલના માછલા ધોવાઈ રહ્યા છે, તમે ક્યારે વિચાર કરો છો કે હિન્દુસ્તાનનો કોઈ પણ રાજકારણી, કોઈ પણ નેતા, કોઈ પણ જનતાનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય એના માથે એટલા માછલા નથી ધોવાય જેટલા મોદી સાહેબના માથે માછલા ધોવાયેલા છે? અને મોદી સાહેબને આ લોકોએ મેલો ચિતરવામાં કંઈ બાકી નથી રાખ્યું, અને કંઈ કંઈ કોઈ પણ હિસાબે મોદીને જેલમાં ઘાલી દો, મોદીને ધૂળ ભેગો કરો. અને એટલા માટે પોલીસ તો ઠીક છે, સીબીઆઈ તો ઠીક છે, બધી ડિટેક્ટિવ એજન્સી
મોદી ની પાછળ છોડી મૂકી, એક લશ્કર સિવાય એ લોકો બધા માણસો છોડી મૂક્યા કે કોઈ પણ હિસાબે મોદી વિરુદ્ધ કંઈક લઈ આવો, કંઈક નાનકડું લઈ આવો, અમે મોટું કરી દઈશું, પણ અમને કંઈક મોદી વિરુદ્ધ આપો, પણ સાનું કંઈ ચાલતું નથી, કઈ મળતું નથી, એટલે એવા હતાશ થઈ ગયા, એવા નિરાશ થઈ ગયા છે. અને આ તો એવી વાત છે સાહેબ, જેને રામ રાખે અને કોણ ચાખે, એટલે મોદી વિરુદ્ધ કઈ મળતું નથી, એટલે એવા ફફડી ઉઠ્યા કે પછી એમની ભાષા બગડી, કોઈ કે મોત કા સોદાગર, કોઈ કે એમને હત્યારો, કોઈ કે એમને હિટલર, કોઈ કે ઉંદર, કોઈ કે ચૂહો, અને હમણાં તો એક છે એમના બેલી પ્રસાદ વર્મા કરીને બોલી ગયા જાનવર. બોલો હવે એ જાનવર ને વાચા ફૂટી અમને જાનવર કહેવાય. એ લોકો એટલી હદ સુધી બગાડ કરી નાખો, પછી તો જયારે ચાલુ કે ભાઈ ભાષા તો બગડી છે, પછી ઉતરી આવ્યા માર્ક આપ ઉપર કે અમે તો મોદીને ટુકડે ટુકડા કરી નાખશું, મોદીનું આ કરી નાખશું, તે કરી નાખશું. એટલે મારે એમને પૂછ્યું કે મોદી એમને ગાજર મૂળા દેખાતા હશે, અને તમે જયારે મોદીના ટુકડા કરતા હશો ત્યારે અમે લોકો શું કરતા હશું, અમે લોકો ત્યારે શું કરતા હોઈશું, એનો ક્યારે એ લોકો વિચાર કર્યો છે? વિચાર ન કર્યો તો કરી લેવો જોઈએ કે આપણે શું શું કરી શકીએ એમ છીએ. પણ આ લોકો, આ બોલનારા કોંગ્રેસ પાર્ટીના માણસો કે જે કોંગ્રેસ પાર્ટી ગાંધીજીની છે, ગાંધીજી અહિંસામાં માનતા હતા, આ બોલો, આ અહિંસામાં માનનારી પાર્ટીના નેતાઓ આમ છડે ચોક બોલી રહ્યા છે. અને બીજું તો એ ચલાવ્યું છે કે કઈ પણ તમે વાત કરો મોદી ની કે મોદીએ વિકાસ કર્યો, એટલે તો આખો ગોધરાનું ભૂત ધોળાવવા માંડે, કે મોદીએ આટલું બધું કર્યું તો ગોધરાનું ભૂત, આ લોકો પાસે ગોધરા સિવાય હકીકતમાં કઈ બચ્યું નથી, કઈ છે જ નહીં આ લોકો પાસે. અને મને તો એ સમજાતું નથી કે માણસમાં માનવતા હોય, માણસાઈ હોય, તો તમે કોઈ માણસનું દુઃખ જોયું હોય, તમે એના દુઃખમાં તમે એમ કહેતા હો કે સહભાગી થતા હો, તો તમે દુઃખ દૂર કરવાની વાત કરો, પણ આ લોકો વાત વાતમાં ગોધરાનો ઘા ખોતરા કરે, એમાં મીઠું ભભરાવ્યા કરે. મારે એ લોકોને એ પૂછવું છે કે જે લોકો ગોધરા માટે મોદીના માથે માછલા ધોવે છે, એ લોકોને એ પૂછ્યું કે 1984 ની અંદર શીખ લોકો, 3000 શીખ લોકોને કાપી નાખવામાં આવ્યા હતા, એનો હિસાબ કેમ કોઈ કોંગ્રેસે નથી પૂછતો? જો હિન્દુસ્તાનનું દુર્ભાગ્ય રહ્યું છે કે હિન્દુસ્તાનમાં હિન્દુ અને મુસલમાનો વચ્ચે રાઇટ્સ થયા છે, રમખાણો થયા છે, પણ શીખ ભાઈઓ તો હિન્દુઓના રક્ષણ માટે, હિન્દુ ધર્મની રક્ષા માટે છે, એને તમે નિર્મમ રીતે કતલેઆમ કરી નાખી, અને કતલેઆમ તો કરી નાખી, પાછળ એમ કે છે અહીંના હમીદેની આગનીક એમ કે છે કે એ જે થયા એ રમખાણો નહોતા, હિન્દુ શીખના થયા રમખાણો નહોતા, અહીંયા રમખાણ થયેલા છે, ત્યાં તો તમે અહીંયા વ્યવસ્થિત કાવતરું કરેલું છે. તમે અમારું એ જ કહેવું છું કે તમે ત્યાં આગળ જે થયું એ વ્યવસ્થિત કાવતરું હતું, અહીંયા રમખાણો હતા. અને બીજી વસ્તુ એ કે ગોધરાની અંદર કેટલા પોલીસ કેસ ચાલ્યા, કેટલાય લોકો પોલીસ ફાયરિંગમાં મરી ગયા, કેટલાય લોકો જેલમાં ગયા, 3000 શીખ લોકોને તમે નિર્મમ રીતે મારી નાખ્યા, કાપી નાખ્યા, કોઈ જેલમાં છે, કોઈ ત્યાં આગળ પોલીસ ફાયરિંગમાં મર્યું છે, કોઈના ઉપર કેસ ચાલ્યો છે, કઈ જ નહીં, માત્ર મોદીને મેલો ચીતરવાનું છે. અને એટલા માટે આ બહુ મહત્વની વાત સાંભળવા જેવી છે, કોંગ્રેસના 65 સાંસદો ભેગા થઈ ગયા અને બરાક ઓબામાને કાગળ લખ્યો કે મોદી સાહેબને વિઝા નહીં આપવા. આ લોકો, આ નમાલાઓ, અહીંયા કઈ ન ચાલ્યું, કારણ કે કોર્ટે પણ ક્લીન ચીટ આપી દીધી, સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું, કઈ ન ચાલ્યું, કઈ ન મળ્યું, એટલે ચાલ્યા ત્યાં આગળ બરાક ઓબામા પાસે, તેમના ઘૂંટણીયા પડીને રૂવા કે તમે મોદી સાહેબને વિઝા ના. અરે પણ ભાઈ, મોદી સાહેબે તમારી પાસે વિઝા માંગ્યા છે? એને કોઈ દાડો એમ કહ્યું છે કે ભાઈ તમે મને વિઝા નહીં આપો તો મારા ઘરે રોટલી પર ઘી નહીં લાગે, એવું કોઈ દાડો કહ્યું છે? મોદી તો એમ કહે છે કે હું આ ભારત દેશ જ એવો બનાવું કે અમેરિકા વિઝા લઈને અહીંયા આગળ આવે.